હાર્ટ એટેકના વધતા બનાવોને લઈને સાંસદ રામ મોકરિયાએ નિવેદન આપ્યું. કોરોના બાદ હાર્ટ એટેકના બનાવમાં વધારો થયાનું તેમણે જણાવ્યું છે. તેની સાથે તેમણે સલાહ આપી છે કે નવરાત્રીમાં ઇનામની સ્પર્ધા હોવાથી ખેલૈયાઓએ વધુ સ્ટ્રેસ ન લેવો. આયોજકો, તબીબો, પેરામેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ પણ હાજર રાખે તેવી પણ તેમણે સલાહ આપી છે. દિવસે ને દિવસે જે હાર્ટ એટેકના કિસ્સા છે એ વધી રહ્યા છે, હાર્ટ એટેકથી મૃત્યુના કિસ્સા વધી રહ્યા છે. એવામાં જો હમણાંની જ વાત કરવામાં આવે, માત્ર આ મહિનાની, તો એમાં પણ એવા ત્રણ કિસ્સા સામે આવ્યા હતા કે ગરબાની પ્રેક્ટિસ દરમિયાન ત્રણ યુવકના મૃત્યુ થયા હતા હાર્ટ એટેકનો હુમલો આવતા. તો આને લઈને જ રામભાઈ મોકરિયાએ પણ નિવેદન આપ્યું છે. તેમણે એ જણાવ્યું છે કે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે, એટલે આપણે પણ સાવચેતી રાખવાની જરૂર છે. કે આફ્ટર કોવિડ ઘણા બધા એવા કેસ બને છે કે યુવાન હોય, નાની ઉંમર હોય, સિંગલ બોડી હોય, છતાં પણ એને એટેક આવી જાય છે અને એ મૃત્યુ તરફ દોરી જાય છે. એના પ્રિકોશન લેવા માટે સર્વે ગુજરાતના ગરબા આયોજકોના જે મંડળો હોય એ અને ગરબા રમતા બહેનો ભાઈઓ, અને ખાસ મારી અપીલ એ કરવાની છે કે આ નવરાત્રિનું પર્વ છે, એ માતાજીનું પર્વ છે, પૂજાનું પર્વ છે, હર્ષોલ્લાસ આનંદથી રમવાનો તહેવાર છે. એને કોઈ કોમ્પિટિશનની રીતે નહીં અને કોઈ ઇનામની લાલચમાં કે ઇનામ મળશે અને ટ્રેસ્ટ લઈ અને વધારે ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે શ્રમ પડે આપણા હાર્ટ ઉપર, એ ન પડે એના માટે ખાસ કે આને કોમ્પિટિશનને બદલે માત્ર માતાજીની આરતી પૂજા થાય અને આપણે આનંદ પ્રમોદથી બધા એના ઉત્સવને ઉજવ